પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021 આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, ત્યારે નગરજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે મતદાન નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1-6ના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી SD ગિલવાના હસ્તે આ મતદાન નિદર્શન કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મીડિયા સાથેની મુલાકાતમાં પાલનપુર પ્રાંત અધિકારી શ્રી SD ગિલવાએ જણાવ્યું હતું કે EVMમાં મત કેવી રીતે આપવો તેનું પ્રત્યક્ષ નિદર્શન જનસેવા કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું છે. નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મતદારો જાગૃત થાય તે માટે પાલનપુર જનસેવા કેન્દ્રમાં મતદાન નિદર્શન ગોઠવવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે એક મતદાર વધુમાં વધુ 4 ઉમેદવારોને મત આપી રજીસ્ટર બટન દબાવશે ત્યારે જ મત આપવાની પ્રક્રિયા પૂરી થઈ ગણાશે. તેમજ નોટા બટન દબાવીને મત રજીસ્ટર કર્યા પછી બીજા કોઈ પણ ઉમેદવારને મત આપી શકાશે નહીં. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7-11ના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી SJ ચાવડા, મામલતદાર કમલભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત પાલનપુર નગરના મતદારો જાગૃત થાય, આ જે ચૂંટણી છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે એક વોર્ડમાં 4 ઉમેદવારોને ચૂંટવાના હોય છે, એટલે કે એક કરતાં વધારે ચોઈસ કરવાની હોય છે. આ EVM મશીન મલ્ટી ચોઈસ મશીન હોય છે અને એમાં 4 પસંદગી કેવી રીતે કરવી અને એ 4 પસંદગી કર્યા પછી એ મતને રજીસ્ટર કેવી રીતે કરવું એ અહીંયા આપણે નિદર્શન ગોઠવવામાં આવ્યું છે. અહીંયા આવતા સૌ મતદારો અને મારી નગરપાલિકા વિસ્તારના સૌ મતદારોને વિનંતી છે કે આપ મામલતદાર ઓફિસની સામે જનસેવા કેન્દ્રમાં આ નિદર્શન કેન્દ્ર ઓફિસ સમયમાં ચાલુ રહેશે, તો આપ અહીંયા આવી અને શીખી શકશો કે આની અંદર કેવી રીતે મત નાખવામાં આવે છે, કેવી રીતે રજીસ્ટર કરવામાં આવે છે. આ મલ્ટી ચોઈસ મશીનમાં વ્યક્તિને પોતાની 1 ચોઈસ કરવી હોય, 2 કરવી હોય, 3 કરવી હોય, 4 કરવી હોય અને રજીસ્ટર કર્યા પહેલાં પોતાની ચોઈસ બદલવી હોય તો એ જ બટનને બીજી વાર દબાવી અને એ પોતાનો મત કેન્સલ કરી અને બીજા ઉમેદવારને પણ કરી શકશે. જ્યાં સુધી મત રજીસ્ટર ના થાય ત્યાં સુધી પોતાની અનુકૂળતા મુજબ ચોઈસ મતદાર કરી શકે છે. આમાં નોટાનું પણ ઓપ્શન છે, નન ઓફ ધી એબો એટલે કે ઉપરના પૈકી કોઈ નહીં. જ્યારે ઉપરના પૈકી કોઈ નહીં એવો વિકલ્પ મતદાર પસંદ કરશે તો બીજો કોઈ મતદારને મતલબ ઉમેદવારને મત મતદાર નહીં આપી શકે અને જો ઉપરના ઉમેદવારમાંથી એક પણ વ્યક્તિને પસંદ કરશે તો નોટાનો બટન નહીં દબાવી શકાતો. આ રીતની આમાં વ્યવસ્થા હોય છે. મતદાન મથક ઉપર આ વખતે કોરોના વાયરસની જે મહામારી છે એને ધ્યાને લઈને અહીંયાથી અમે જે સ્ટેશનરી આપશું એની સાથે દરેક ઓફિસર્સને સેનિટાઈઝર્સ, હેન્ડ ગ્લોવ્સ આવી તમામ પ્રકારની ત્યાં વ્યવસ્થા રાખવામાં આવશે. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટેના નોર્મ્સ પણ ફોલો કરવામાં આવશે અને મતદાન મથક ઉપર જે કોવિડ પોઝિટિવ વ્યક્તિ છે તો એ છેલ્લા કલાકમાં જઈ અને PPE કીટ સાથે પૂરતી તકેદારી સાથે પોતાનું વોટ ત્યાં કરી શકશે.